भरपूर मात्रामां वरसाद जेना कारणे लाखो करोड़ो गेलन पाणीनुं स्टोरेज जे वर्ष दरमियान मोटा प्रमाणमां पाणीनी वपराश थई शके એમાં બે મત નથી. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી નવસારી જિલ્લામાં ભરશિયાળે પાણી કાપ મુકાઈ રહ્યો છે. કોઈકવાર પાણીની અછત તો કોઈકવાર નહેરનું રિપેરિંગ સામે ધરી દેવામાં આવે છે. ત્યારે ખેડૂત અને નગરજનો આ બાબતે ટેવાઈ ગયા છે. પણ સવાલ ઉભો થાય છે કે મિક્સ મેનેજમેન્ટ ક્યાં સુધી? જોવો અમારો વિશેષ અહેવાલ. કુદરતે મન મૂકીને વરસાદ વરસાવ્યો છે, જેને લઈ નદી નાળાઓ છલોછલ થઈ ગયા છે. નદીઓ પર બાંધવામાં આવેલા બંધમાં પાણીની આવક ભરપૂર માત્રામાં થઈ છે, જેને લઈને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને આખું વર્ષ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ નવસારી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળામાં નહેરનું રોટેશન 30 દિવસ માટે બંધ કરી દેવાતા નહેર આધારિત ખેતી કરતા ખેડૂતોનો ડાંગર અને શેરડીના પાક માટે પાણી યોગ્ય સમયે ન મળતા પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગર માટે ધરુવાડિયાની રોપણી કરવામાં આવી છે, જેના સમયે નહેરનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જી, મારું નામ કેયુરકુમાર ભરતભાઈ આહિર છે. હું સડલાવ ગામનો ખેડૂત છું. લગભગ 5-1 વર્ષથી આ નહેરનું રિનોવેશન ચાલે છે. તેમાં આ જે આ અત્યારનો જે ગાળો છે તે બહુ લાંબો ગાળો છે બંધ રહેવાનું. એમાં ડાંગરના દરુવાડિયાને પાણી જુએ, પ્લસ બીજું જે નહેર આધારિત છે જે ખેતી, તેમને તો નહેર સિવાય કોઈ ઓપ્શન જ નથી. જે ખેડૂતોને ઘણી તકલીફ છે. અને નવું જે શેરડીનું પ્લાન્ટેશન થયું છે તેને 20 દિવસે પહેલું પાણી જુએ, હવે એ પાણી મળે નહીં એટલે શેરડીના પાકને પણ ઘણું નુકસાન થાય છે. નવસારી જિલ્લામાં અંદાજિત 80,000થી વધુ ખેડૂતો નહેર આધારિત પોતાની ખેતી કરે છે. સાથે જ શહેરમાં 2,00,000 લોકો નહેર આધારિત પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઉનાળુ ડાંગરની તૈયારીમાં ખેડૂતો લાગી જતા હોય છે, ત્યારે જ નહેરનું મેન્ટેનન્સ કરવા અંગે બંધ કરી દીધા હોવાનું અંબિકા ડિવિઝનના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. હા, હાલ સામાન્ય રીતે દર ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જ્યારે ઠંડીની મોસમ હોય ત્યારે 25-30 દિવસનું ગુજર રાખવામાં આવે છે. આ વર્ષે બી તારીખ 23-12 15-1-2021 સુધીનું 25 દિવસનું ક્લોઝર રાખવામાં આવેલું છે. આ ક્લોઝર દરમિયાન કેનાલનું મેન્ટેનન્સ કરવામાં આવે છે, જે દર વર્ષે સિંચાઈના ખેડૂતોને વ્યવસ્થિત લાભ મળી શકે એટલા માટે કામો મેન્ટેનન્સના કામો કરવામાં આવે છે. આપણા જિલ્લામાં નવસારી અને વલસાડ જિલ્લા થઈને ટોટલ 83,000 ખેડૂતોને આપણી સિંચાઈ આપણા અત્રેના વિભાગના ખેડૂતોને લાભ મળે છે. 15-1-2021 ફરી રોટેશન ચાલુ થઈ જશે અને વર્ષમાં મોટું ક્લોઝર એક જ વાર રાખવામાં આવે. ઠંડીની સામાન્ય રીતે ઠંડીની મોસમમાં જ્યાં પાણીનું કન્ઝમ્પશન જ્યારે ઓછું હોય એટલે નગરપાલિકા અને પાણી પુરવઠા યોજનાને પાણી ઓછું તળાવમાંથી ઓછું વપરાય એટલે એક મહિના જેવું ક્લોઝર રાખવામાં આવે સામાન્ય રીતે ઠંડીની મોસમમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં. નહેરનું રોટેશન બંધ થતા તેની અસર શહેરના પાણી પુરવઠા પર પણ જોવા મળી રહી છે. નવસારી શહેરમાં નહેર મારફતે શહેરમાં આવેલા મુખ્ય તળાવો જેવા કે દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં પાણી ભરવામાં આવે છે, પરંતુ રોટેશન બંધ થતા શહેરના 60% વિસ્તારમાં પાણી એક ટાઈમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નહેરનું પાણી ન આપવાને કારણે નગરપાલિકા તળાવમાં ઠલવાયેલા નહેરના પાણી સાથે સાથે બોરવેલનું પાણી પણ મિક્સ કરવામાં આવે છે. આ સંજોગોમાં પાણીનો સ્વાદ બદલવાની શક્યતા છે. ભૂતકાળમાં પણ આવું બન્યું હતું. પ્રેશરની પણ કેટલીક જગ્યાએ ફરિયાદ સર્જાવાની શક્યતા છે, પરંતુ તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી સ્થાનિકો પણ નારાજ જોવા મળી રહ્યા છે. NTC ન્યૂઝ નવસારી.